હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ હું છું મેઘા સચદેવ અને આજે હું તમારી જોડે શેર કરીશ ગુજરાતી ટ્રેડિશનલ લાપસીની રીત લાપસી તો બધા ઘરમાં અલગ અલગ રીતે બનતી જ હોય છે પરંતુ આજે આપણે તેમાંની સૌથી ઇઝી રીતે બનાવીશું જેથી કરીને જે લોકો પહેલીવાર બનાવતા હોય એ લોકો પણ આ લાપસીને ઇઝીલી બનાવી શકે જો તમને મારી આ રેસિપી સારી લાગે તો પ્લીઝ લાઇક અને તમારા બધા જ સર્કલ જોડે જરૂરથી શેર કરજો અને એ પહેલાં તમારે કુકિંગ હાઉસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે જે બિલકુલ ફ્રીમાં છે તેના માટે નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો જેથી કરી અને નવી નવી રેસીપીઝની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળશે તો ચલો હવે સામગ્રીઓ જોઈ લઈએ તેના માટે લઈશું એક બાઉલ જેટલા ઘઉંના ફાડા એક બાઉલ જેટલું ઘી જેટલા પણ ઘઉંના ફાડા લીધા હોય તેની અડધી આપણે ખાંડ લઈશું અને ત્યારબાદ થોડા ડ્રાય ફ્રૂટ્સ લઈશું જેમાં મેં કાજુ બદામ અને પિસ્તા લીધેલા છે અને એક ગ્લાસ જેટલું પાણી લઈશું ત્યારબાદ હવે પહેલાં પણ એક વાસણમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી ગરમ થવા માટે મૂકી દઈશું પાણી ગરમ થઈ ત્યાર સુધીમાં આપણે બીજા ગેસ ઉપર એક પેન ગરમ મૂકીશું જેમાં આપણે એક ચમચા જેટલું ઘી એડ કરીશું અને ઘીને સરસ રીતે ગરમ થવા દઈશું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે ઘઉંના ફાડા એડ કરીશું અને ઘઉંના ફાડાને આપણે સરસ રીતે શેકી લઈશું બિલકુલ આ જ રીતે તેને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકતા જવાનું અને જો તમારી પાસે સમય ના હોય અને ફાડાને શેકવા ના હોય તો તેનો બીજો ઓપ્શન એ છે કે તેને કૂકરમાં એડ કરી અને તેની બે સીટી વાગે ત્યાં સુધી તેને કૂક કરી લેવાના તો તમે કોઈપણ રીતે કરી શકો છો ઘીમાં શેકી શકો છો અથવા તો કૂકરમાં પણ કરી શકો છો હવે આપણે સરસ રીતે ફાડાને આવી રીતે પહેલાં તો શેકવવા દઈશું તો ફાડા શેકાઈ ગયા છે અને તમે જોઈ શકો છો બીજી બાજુ આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે તો હવે શેકાયેલા ફાડા ઉપર આપણે ગરમ પાણી એડ કરીશું બિલકુલ આ જ રીતે આપણે આ ડી એક પ્લેટ રાખી અને બધું જ ગરમ પાણી એડ કરી દઈશું જેટલા પણ ગમ નફાડા લીધેલા હોય તેનું ડબલ ગણું પાણી છે ત્યારબાદ હવે આપણે લીધેલી બધી જ ખાંડ એડ કરી દઈશું હવે આપણે લાપસીને ઢાંકી અને આઠથી દસ મિનિટ સુધી કૂક થવા દઈશું અને કૂક થઈ ત્યાં સુધીમાં આપણે લીધેલા બધા જ ડ્રાય ફ્રૂટ્સને કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણી લાપસી ખૂબ જ સરસ રીતે બની રહી છે અને આ લાપસી બનાવવાની સૌથી ઇઝી રીત છે જો તમે ઘરમાં એકલા હોય કે પહેલી વખત બનાવતા હોય તો બિલકુલ આ જ રીતે બનાવજો પરફેક્ટ માપ સાથે અને સૌથી ઇઝી રીતે લાપસી ખૂબ જ જલ્દીથી બની જશે અને લાપસી સુકનની બનાવીએ ત્યારે આ રીતે જ બને છે આપણે લાપસીને થોડી થોડી વારે આવી રીતે હલાવતા રહીશું અને ચેક કરી લઈશું જેથી કરી અને લાપસી નીચેના બેસી બેસી જાય તો તમે જોઈ શકો છો આપણી ખૂબ જ સરસ અને એકદમ સરસ મજાની લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું જો તમને આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે તે બિલકુલ ફ્રીમાં છે જેથી તમને નવી નવી રેસીપીઝની નોટિફિકેશન ઘરે બેઠા અને ફ્રીમાં મળતી રહેશે લાપસી ઉપર હવે આપણે થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈશું તો તૈયાર છે આપણી લાપસી તમે પણ આ રીતે જરૂરથી બનાવી જોજો ખૂબ જ જલ્દીથી અને ખૂબ જ સરસ રીતે બની જશે રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપણે ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ